ज्वालामुखी, ज्वालामुखी એટલે સોનો કો વ્યાખ્યા ज्वालामुखी પૃથ્વીના પેટાળમાં આવેલ, પૃથ્વીના પેટાળમાં આવેલ ગરમ વાયુ, પૃથ્વીના પેટાળમાં આવેલ ગરમ વાયુ મેઘમાં, પૃથ્વીના પેટાળમાં આવેલ ગરમ વાયુ મેઘમાં જમીન સુધી લાવતી તિરાડ, જમીન સુધી લાવતી તિરાડ એટલે જ્વાળામુખી। ઘણી જગ્યાએ તમને જે છે એ મેઘમાના સ્થાને શબ્દ જોવા મળતો હશે ભૂરસ, પાઠ્યપુસ્તકને વાંચતા હો તો ભૂરસ શું છે? ભૂરસ એ જ મેઘમાં છે। અને મેઘમાં એટલે શું? તો કે પૃથ્વીના પેટાળમાં કોઈ એવી કુદરતી ઘટનાને કારણે કોઈ પશુ છે, પંખીઓ છે, વનસ્પતિ છે, બધે ડટાણા હોય અને એનો જે કોહવાટ થયો હોય એને મેઘમાં કહેવાય, ભૂરસ કહેવાય, બરાબર છે? ચલો નેક્સ્ટ, એના પછી વાક્ય લખો। જ્વાળામુખી, જ્વાળામુખી પૃથ્વીના, જ્વાળામુખી પૃથ્વીના આંતરિક સંતુલનને, આંતરિક સંતુલનને સ્થિર કરતો હોવાથી, સ્થિર કરતો હોવાથી તેને પૃથ્વીનો સેફ્ટી વાલ્વ કહેવાય છે। તેને પૃથ્વીનો સેફ્ટી વાલ્વ કહેવાય છે। અને યાદ રાખજો, પરીક્ષા લક્ષી વાક્ય છે, એક્ઝામમાં સરકાર પૂછે છે કે પૃથ્વીનો સેફ્ટી વાલ્વ એટલે શું? જ્વાળામુખી। તો પ્રશ્ન એવો કે જ્વાળામુખી ફાટે કઈ રીતે? તો કે આ જે નીચે લાવા રસ છે ને એ ઉપર આવવા માટે પ્રયાસ કરતો હોય અને પૃથ્વીનો પોપડો નીચે તરફ દબાણ કરતો હોય, ફૂગો હોય ફૂગો, અને તમે ફૂલાવો તો જ્યાં સુધી તમે ફૂક મારો છો અને ફૂગાની જેટલી કેપેસિટી છે એમાંથી બે નું પ્રમાણ જે છે સરખું રહેશે ત્યાં સુધી ફૂગો નહીં ફાટે, બે માંથી એક નું પ્રમાણ વધી ગયું ફૂગો ફાટે। સેમ આમાં એવું થશે, પૃથ્વીનો પોપડો નીચે દબાણ કરતો હોય, જ્વાળામુખી ઉપર આવવા માટે દબાણ કરતો હોય, જ્યાં સુધી બંનેનું સંતુલન, બંનેનું પ્રમાણ, બંનેનું પ્રેશર સરખું રહે ત્યાં સુધી એ ફાટશે નહીં, પણ બેમાંથી એકનું પ્રેશર વધે અથવા તો ઘટે તો જે છે જ્વાળામુખી બહાર આવે। અને આવી રીતના જે જ્વાળામુખી બહાર આવે એના કારણે જ્વાળામુખી જે છે ત્રણ પ્રકારના જ્વાળામુખી જોવા મળે। લોકો જ્વાળામુખીના ત્રણ પ્રકાર, સક્રિય, સુષુપ્ત અને નિષ્ક્રિય। સક્રિય હેડી માપો અને લખો એની અંદર વિગત, સક્રિય જ્વાળામુખી। તો સક્રિય નો મતલબ એવો થાય કે સક્રિય હશે એટલે કે વારંવાર એમાંથી જ્વાળામુખી નીકળતો હશે। લખો સતત, સતત જેમાંથી જ્વાળામુખી પ્રસ્ફોટન, સતત જેમાંથી જ્વાળામુખી પ્રસ્ફોટન પ્રક્રિયા શરૂ હોય, શરૂ હોય બસ એને સક્રિય જ્વાળામુખી કહેવાય। પોઈન્ટ નંબર બીજો, સૌથી જૂનો સક્રિય જ્વાળામુખી, સૌથી જૂનો સક્રિય જ્વાળામુખી ઇટાલીની અંદર આવેલો છે એકના નામનો, એકના ઇટાલી, એકના ઇટાલી જે 1500 વર્ષ જૂનો છે, હાલ પણ સક્રિય છે। નેક્સ્ટ, આમાં નામ ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી, ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી, આ યાદ રાખજો, સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી। સુકામ દીવાદાંડી એને કીધી તો કે સક્રિય છે એના કારણે જેમ દીવાદાંડી હુકમ મૂકે દરિયા કિનારે તો અહીં કંઈક છે ખબર પડે, તો અહીંયા કિનારો છે ખબર પડે, કારણ કુદરતી જે છે દીવાદાંડી છે, બરાબર, કાંઈ મેં માટે પ્રજા ખબર પડે કે અહીંયા જે છે કિનારો છે। ચલો બીજો, સુષુપ્ત જ્વાળામુખી,
સુષુપ્ત જ્વાળામુખી આ છે ને સિંહ જેવો છે શાંતિથી ખૂટતો હોય તો ખૂટતો હોય પણ એની હડી કઈ તો બધી BHIS ભીસ પડે બરાબર છે તો અહીંયા એવો કે છે કે અમુક સમય સુધી પ્રસ્ફોટન શરૂ હોય ત્યારબાદ શાંત પડે અને ફરીથી પ્રસ્ફોટન ન થવાની સંભાવના હોય પ્રસ્ફોટન થવાની સંભાવના હોય એવો જે જ્વાળામુખી છે એને સુષુપ્ત જ્વાળામુખી કહેવાય ઉદાહરણ લખો ઇટાલીનો વિસુવિયસ ભારતનો બેરન ટાપુ અંદમાન નિકોબાર બરાબર અને જાપાનનો ફુજિયસ આ યાદ રાખજો એક્ઝામમાં જોડકા સ્વરૂપે તમને પૂછે છે અથવા તો ક્યારેક વન લાઇનર ક્વેશ્ચન તરીકે પણ પૂછે છે કે કયો જ્વાળામુખી ક્યાં આવે રેડી ત્રીજો લખાય છે એટલે ફુજિયસ નિષ્ક્રિય જ્વાળામુખી નિષ્ક્રિય જ્વાળામુખી એકવાર પ્રસ્ફોટન બાદ શાંત પડે અને ભવિષ્યમાં ફરીથી પ્રસ્ફોટન થવાની ક્યારેય સંભાવના ન હોય દાખલા તરીકે આનું ઉદાહરણ આપણે લઈએ છીએ કે ભાઈ તુલસી શ્યામ નામ સાંભળ્યું ક્યાં આવે તાલુકો જિલ્લો કયો ગીર સોમનાથ જિલ્લો તાલુકો ઉના બરાબર તુલસી શ્યામ છે ત્યાં તમે જાઓ તો ત્યાં એક કુંડ આવેલો છે ગરમ પાણીના ઝરા જેને કહેવાય કુંડ સોરી ઝરા નહીં બરાબર ગરમ પાણીનો કુંડ એક્ઝામમાં પૂછાય છે કે ગરમ પાણીનો કુંડ જે છે તુલસી શ્યામનો એનું નામ શું તત્પોદક કુંડ એક્ઝામમાં પૂછાય છે કે આ તત્પોદક કુંડ છે એનો ઉલ્લેખ કયા વેદમાં કરવામાં આવેલો છે પાણી ગરમ થાય છે તો લોકો એવું કહે છે કે પાણી ગરમ થાય છે કુંડ જે છે એમાં આ પ્રમાણે પાણી ગરમ થાય છે ગુજરાતમાં બી ચાર રચનાઓ છે બરાબર છે કુવા છે આ છે આ રીતના તો શું કામ ગરમ થાય છે નીચે હું સગડી મૂકી છે કુંડમાં ના પણ એમાં જે પાછળ જે છે એ ત્યાં જે પર્વત આવેલો છે કે જેની ઉપર રુક્ષ્મણી માતા બેઠા છે હાથમાં જે છે લોટનો પિંગો લઈને બેઠા છે ભૂકામ હાથમાં લોટનો પિંગો લઈને બેઠા તો કે બે જણા ડખો થયો હતો બાંધી વૈયા ગયા હતા એટલે હાથમાં પિંગો લઈને બેઠા છે હજી તેની પાછા નીચે નથી આવ્યો બરાબર ને તમારામાંથી કોઈ જાવ તો જરાક મનાવજો ત્યાં ઘડીએ ઘડીએ ઉપર ધક્કો નહીં બરાબર તો આ જે કુંડ છે ને એ પાછળ જે પર્વત આવેલો છે એ જ્વાળામુખી પર્વત છે અને કેવો નિષ્ક્રિય જ્વાળામુખી પર્વત છે એની ગરમીના કારણે આ પાણી ગરમ થાય છે બાકી ત્યાં બીજું કઈ જાદુ ટોણા ભૂત ભવાના નથી
કોઈ વટે માં ગુણ્યાથી નીકળો, વટે માં ગુ એટલે હાલી જવા વાળો, ત્યાંથી નીકળો અને એ પાણીમાં એને માંસ નાઈ ધો, એટલે એનું જે છે એ આનું જે માયતમ હતું ને ઘટી ગયું, માયતમ બાયતમ નથી ઘટ્યું, આ જે જ્વાળામુખી છે ને એનું પ્રમાણ ઘટ્યું, એની ગરમી ઘટી એટલે આની ગરમી ઓછી થઈ, બાકી આ બધી ફાકા લોજી બરાબર છે કે માયતમ માયતમ તમારું ઘટે એનું નો ઘટે બરાબર છે. તો આ વસ્તુ જે છે મેં સમજાવી નિષ્ક્રિય જ્વાળામુખી કે શું છે. તો ગુજરાતમાં જેટલી જગ્યાએ તમને આવા ગરમ પાણીના કુંડ જોવા મળે છે, ગરમ પાણીના ઝરા જોવા મળે છે, એનું કારણ જ્વાળામુખી છે. રેડી, ચલો એક્ઝામ્પલ લખો બીજા. મૃત પણ કહી શકાય. આફ્રિકાનો કિલીમાંજારો જ્વાળામુખી, આફ્રિકાનો કિલીમાંજારો. મ્યાનમારનો કિલીમાંજારો, મ્યાનમારનો પોપા, પતંગનો પ પોપા, ભોપા નહીં પોપા. અંદમાનનો નારકોંડમ, અંદમાનનો નારકોંડમ. અને ઈરાનનો, ઈરાનનો કોહ સુલતાન, કોહ સુલતાન, ઈરાનનો કોહ સુલતાન. સેમ જે ગુજરાત ની અંદર આપણે વાત કરી કે પાવાગઢ છે, ગિરનાર છે, એ બધા જ્વાળામુખી પર્વત જ છે, પણ સુસુપ્ત, એટલે ક્યારે ભવિષ્યમાં એમાંથી કઈ ભડકા ભડકા થાય ને, એટલે ઘણા ઓલા તાવ ત્યાં એવું ત્યાં જોવા હાટું રાહ જ ઉભા થાય કે આ વખતે તો જોઈ જ લેવું છે કે વાવાઝોડું હોય છું, કારણ કે દસ વખતે થતું તો એવું કે ફટકાઈ જતું હતું. ક્યાં ક્યાં ફટકાઈ જતું હતું? બંગાળની ખાડીમાં, સમુદ્રમાં. એમાં પાછું દેવ થઈને તમે સમજી શકો દેવ નો મહાત્મય મહિમા બહુ અપરંપાર છે. જ્વાળામુખી શંકુના, જ્વાળામુખી શંકુના
मुख मुख तथा ज्वारमुखी संपूर्ण मुख तथा नरीमा नरीमा लावा ठरी जाए लावा ठरी जाए अने संकुनो भाग अने संकुनो भाग घसारण थी उभी दीवाल जेवो देखाय उभी दीवाल जेवो देखाय तेने बराबर तेने लावा ब्लॉक દીવાલ જેવી રચના બનાવે એને શું કહેવાય જ્વાળામુખી સોરી જ્વાળામુખી કહેવાતો લાવા બ્લ ત્રીજો પ્રકાર છે લખો જ્વાળામુખી ગ્રીવા ज्वारामुखी ग्रीवा ज्वारामुखी नड़ी जारे आखी लावा थी भरेली होय जारे आखी लावा थी भरेली होय अने अने ते लावा खरी जाय ખરી જાય તેને જ્વાળામુખી ગ્રીવા કહેવાય એના ઉપર થવાનું આ વસ્તુઓ શું છે કે જે જમીનમાંથી જે લાવાદસ બાર જે ભાગેથી આવે છે જે નળી જેવા સ્વરૂપમાંથી બહાર નો આવે નળીમાં નળી ખરી જાય એ વસ્તુને શું કહે જ્વાળામુખી ગ્રીવા કહેવાય એના પછીનું ચોથું ત્રેકર આ મહત્વનું છે આ પૂછે રિપીટેડ એનો ઉપનો ફૂલો ઉપનો બરાબર ઈઝી સિમ્પલ લખો જ્વાળામુખી પર્વતની જ્વાળામુખી પર્વતની ટોચ પાસે તેની અંદરની બાજુએ તેની અંદરની બાજુએ બાઉલ આકારે બાઉલ આકારે રચાયેલ રચાયેલ ભાગ ભાગ કે જ્યાંથી લાવારસ બહાર નીકળે કે જ્યાંથી લાવારસ બહાર નીકળે આજે છે ને જ્વાળામુખી નળી કહેવાય બરાબર તમે જેને જ્વાળામુખી ગ્રીવા કહો છો તો અહીંયા જે રચના બને ને આ રીતે કે જ્યાંથી એના મુખ પાસેથી જ્વાળામુખી બહાર નીકળશે એ બહાર નીકળતો જે ભાગ છે ને એને શું કહેવાય ગ્રેકર કહેવાય રાઈટ નેક્સ્ટ પાંચમો જ્વાળામુખી કુંડ આ જ્વાળામુખી કોટ જે છે ને એને અન્ય કાલડેરાના નામના ઓળખવામાં આવે છે પાઠ્ય પુસ્તકની અંદર લખ્યું છે કાલડેરા કાલડેરા જો પેલા સમજાવી લેવા હું છે ને ઈઝીલી અહીંથી જ્વાળામુખી બહાર નીકળો 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 પૂરો થઈ ગયો બરાબર એની બાજુ જે કોટા હતો એ બધું પૂરો હવે અહીંયા જે પથરાઈ ગયું પથરાવાનું કે પથરાઈ ગયું હવે આ જે ખાડો વધ્યો એનું શું કરવાનું ખાડામાં કાંઈ નથી કરવાનું ખાડામ જેથી વરસાદ આવશે તેથી પાણી ભરાઈ જશે અને એ પાણીથી જે તળાવ સોરી જે તળાવ જેવી રચના થાય અથવા તો જે કુંડ જેવી રચના થાય જ્વાળામુખી કુંડ કહેવાય પાવાગઢ ની અંદર તમે જાઓ તો પાવાગઢમાં ત્રણ પ્રકારના જે છે તમને જે જોવા મળે દોધિયું છાસિયું તેલિયું એમાંથી જે છાસિયું તે જે તળાવ છે ને એ આ જ્વાળામુખી નિર્મિત તળાવ છે આ લીખો ક્રેકર ઉપર આવેલું એમાં એવો પ્રશ્ન થાય કે જ્વાળામુખી સોરી જે છે દૂધથી ઉતેલી છે તો હું દૂધ તેલ ને છાઈસ ભરેલા છે ના પણ એનો વિસ્કોસિટી ઘનતા છે અથવા તો એનો કલર છે એ દૂધ છાસ અને તેલ જેવો છે કારણ કે ત્યાં એ બધું ભરેલું રાખે તો આપણે ટીપણા ટીપણા ભરી આવે કારણ કે તેલ તેને જરનો ડબ્બો છે અને ગઈક આજના છાપામાં છે અમૂલ વાળા એ જે છે દૂધની અંદર ભાવનો વધારો 90 રૂપિયા ની ગયો છે
બરાબર છે એટલે ઈ સારો છે એમ નથી ખોરાક કારણ કે એનાથી પશુપાલકોને લાભ મળશે પણ મને તો બરાબર છે એટલે અહીંયા જે છે આ રીતની રચના હોય કોણ એટલે લખી નાખો વ્યાખ્યા કોણ એટલે ક્રેકર ક્રેકર ક્રેક હા પણ એમાં ક્રેકર શબ્દ લખવાનો છે ક્રેકર જ્યારે વધારે પહોળું બને ક્રેકર જ્યારે વધારે પહોળું બને અને ચોમાસા દરમિયાન તેમાં પાણી ભરાય તેમાં પાણી ભરાય ત્યારે બનતી રચના ત્યારે બનતી રચના છઠ્ઠા નંબર ઉપર છે ગરમ પાણીના ઝરણા ઝરણા કેવું કોણ કેવું બધું એક ज्वालामुखी क्षेत्रों में पड़ेली आंतरिक तिराड़ माथी पड़ेली आंतरिक तिराड़ माथी बहार आवेलो पानी सपाटी पर आवे जरानी रचना करे जरानी रचना करे એટલે આ એવું કહેવા માંગે છે કે આ જે જ્વાળામુખી પર્વત છે એમાં આંતરિક જે તિરાડો હોય તો એ તિરાડમાંથી જે પાણી આવે ને ગરમ હોય ગરમ શું કામ હોય તો કે આ પર્વત જે છે જ્વાળામુખી પર્વત છે તો એની ગરમીના કારણે ગરમ હોય અને આ પાણી જ્યાં ભરાય એ જગ્યાએ જરા અથવા તો કોટની રચના થાય બરાબર તો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આવેલા છે ખાલી ચાર જે નામ છે એ નામ લખી નાખો લસુંદરા તુલસી શ્યામ પછી તુવા કપાલી નો ટપ લસુંદરા તુલસી શ્યામ તુવા અને ઉનાઈ ચાર જગ્યાએ છે ગરમ પાણીના ઝરા ઝરા ફકો છે કે સાતમા નંબર ઉપર છે ગરમ પાણીના ફુવારા પાણી છે પેકારનું પાણી ગરમ થઈ તિરાડ મારફતે ફુવારા સ્વરૂપે બહાર આવે દાખલા તરીકે યલો સ્ટોન પાર્ક અમેરિકા ત્યાં આ પ્રકારની રચના છે જે પાર્ક છે ને એની અંદર ગરમ પાણીનો ફુવારો છે અને આજુબાજુ વાળે ઘરે નાતા નથી સાદી ભાષામાં આને કહેવાય ધુમાડાના વાદળ પ્રસ્ફોટન દરમિયાન છિદ્ર કે તિરાડમાંથી લાવાને બદલે ફક્ત પાણીની વરાળ કે વાયુઓ બહાર આવે ज्वाळामुखी आ रीतना शंकु आकार पथरा तो
પણ ક્યારેક એવું થાય કે આ જે લાવા છે ને લાવા બહાર ના નીકળે એને બદલે કિરારમાંથી જે છે ને અંદરના પેટાણી અંદર જે પાણી રહેલું છે એ પાણી ગરમ થાય અને એ ગરમ થયેલું પાણી વરાળ સ્વરૂપે બહાર આવે એટલે ઉપર જે છે ને તમને આ ભાગમાં આવા વાદળા છવાયેલા જોવા મળે અને એ વાદળને શું કહેવાય ધુમ્ર છે એટલે કે તો જ્વાળામુખીથી કુલ 8 પ્રકારની આટલી ભૂમિ સ્વરૂપની રચના થાય એમાંથી આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે ક્રેકર ની વ્યાખ્યા ज्वालामुखी थवाना कारण बाकी नामों चार कारण से पृथ्वी ना पेटाड़ नो तापमान पृथ्वी ना पेटाड़ नो तापमान એટલે કે જો પૃથ્વીના પેટાણનો તાપમાન વધે તો જ્વાળામુખી થાય બીજું મેઘમાંની ઉત્પત્તિ મેઘમાંની ઉત્પત્તિ મેઘમાં એટલે શું ખબર પડી કે હવે જળ લાવા રસ છે બરાબર એની ઉત્પત્તિ ત્રીજું વાયુ અને વરાળનો ઉદ્ભવ વાયુ અને વરાળનો ઉદ્ભવ અને ચોથો આ બધું અંદરને અંદર દે તો કઈ વાંધો નહીં પણ આ લાવા છે પૃથ્વીની સપાટી બાજુ વહન કરે તો જ્વાળામુખી ફાટે એટલે કે લાવાનું પૃથ્વીની સપાટી તરફનું વહન છેલ્લો પોઈન્ટ લાવાનું પૃથ્વીની સપાટી તરફનું વહન ज्वाड़ामुखी बात करे जे कुदरती ज्वाड़ामुखी કલની અંદર જે જ્વાળામુખી હોય એની વાત નથી સાવધાન સાવધાન રહે સતત રહે લાવા ઠરવાથી અનેક પ્રકારની ખનીજો બને જે આપણે ખનીજોની અંદર જોયું હતું બરાબર છે લાવા ઠરવાથી અનેક પ્રકારની ખનીજો બને અને આપણે એ પણ જોયું તો કે લાવા જો સ્થળે તો એનાથી કેવા પ્રકારના ખડક અથવા તો કેવા પ્રકારની ખનિજ મળે તો કે બેસાલ્ટ અને ગ્રેનાઇટ પ્રકારના ખડક મળે આવું ભણ્યા હતા હા બરો લખો બેસાલ્ટ અને ગ્રેનાઇટ પ્રકારની ખનિજ તો કે ખડક જો બરાબર છે ખનિજો મળે જે આપણે હમણાં કીધું એ કે લાવાનો સ્થળ એ તો એની આસપાસની જમીન કેવી બને ફળદ્રુપ બને છે કે આસપાસની જમીન ફળદ્રુપ બને એટલે જમીન લેવી જ્ઞાન લેવાય એટલે પેલા તો એ ગોતવાનો કે આ ક્યાં ફાટેલો છે ચાલો ગોતો આગળ હા આનાથી સૌથી મોટો બીજો ફાયદો એ પણ છે કે ભૂતાપીય ઊર્જા મળે પેલા લખો પછી સમજાવો ભૂતાપીય ઊર્જા ઉત્પન્ન કરી શકાય એટલે કે પૃથ્વીના પેટાની અંદર જે ઊર્જા રહેલી છે ને ઉષ્મા સ્વરૂપની એ ઊર્જાનો ઉપયોગ કરી તમે વિદ્યુત ઉત્પન્ન કરી શકો કારણ કે ઉષ્મા ઊર્જાથી તમે વિદ્યુત ઉત્પન્ન કરી શકો હા કોલસો સળગાવો તો એનાથી જે વાયુ ઉત્પન્ન થાય એના પોસ્ટથી તમે ટર્બાઇન ચલાવી કરી શકો તો અહીંયા એ થઈ શકે બરાબર છે કે ભૂતાપીય ઊર્જા છે એની મદદ તમે ઊર્જા ઉત્પન્ન કરી શકો નેક્સ્ટ ક્રેકરમાં પાણી ભરાતા ત્યાં તળાવનું નિર્માણ થાય ક્રેકરમાં પાણી ભરાતા ત્યાં તળાવનું નિર્માણ થાય આપણે વાત કરી દાખલા તરીકે કયું તળાવ
ज्वालामुखी निर्मित गरम पानी ना जरा मा गंधक तरीके सल्फर आवेल होए जे चामड़ी ना रोग माटे लाभदायक होय छे रिपीटेड क्वेश्चन इम्पोर्टेंट पॉइंट एग्जाम में यो पूछे छे कि गरम पानी ना जरा नी अंदर गंधक तरीके शू होय सल्फर होय आ गंधक तरीके रहेलू सल्फर कोना रोग माटे जे छे फायदाकारक छे चामड़ी ना रोग माटे એટલે કે તમે ગરમ પાણી ને જરા માં નાવ તો ચામડી નો રોગ છે એ જતો રહે પણ કાઈ નો હોય નાવ તો કોક નો ચોટે એ અલગ થઈ બરાબર છે ઘણા ને આમ આમ શું કે ઉમળકા આવતા હોય સેના તો કે સ્વિમિંગ પુલ માં નાવા જવાના સ્વિમિંગ પુલ અથવા તો પેલું શું કહેવાય હોટેલ પર નાવા જવાના પણ એક ઓડા ને એ નથી ખબર હોતી કે સ્વિમિંગ પુલ માં જ્યારે નાવા જાય ત્યારે 10 લિટર પાણી હોય પણ બહાર આવે ત્યારે 11 લિટર થઈ જતો હોય છે બરાબર છે શું કામે થઈ તમને ખબર છે મને ખબર છે બરાબર કે ખાલ ખાલ કેમ લાગે તો કે એસિડિકતા વધી ગઈ પાણી ની બરાબર પીએચ વધી ગઈ એટલા માટે હું એક થી ક્યાં વહી એટલે બરાબર છે તો આ વસ્તુ યાદ રાખવાની છે કે એની અંદર જે છે ગંધક તરીકે શું આવેલું હોય સલ્ફર આવેલું હોય એ ચામડી ના રોગ માટે એટલે તુલસી સમજાવો પણ ત્યાં નાવાનો પ્રયત્ન કરજો કારણ કે ત્યાં એટલું બધું વાંધો નથી પણ ત્યાં છે ને એક ભાન જ નથી પબ્લિક ને આપણે જો સુકામ નથી એ કહો કે ન્યા જે છે ને એ કુલ 6 કુંડ છે 1 થી 6 એમાં હવે ભાગ પણ નાખ્યા આ બાજુ 3 આ બાજુ 3 ને સોરી આ બાજુ 4 રાખ્યા છે આ બાજુ જે છે 2 આ બાજુ જે કે સેન્સ અલગ કરી નાખ્યો આમાં જે પહેલા નંબરનો કુંડ છે ને એના માટે ન્યા તકતી મારેલી છે કે પહેલા નંબરનો કુંડ છે કે પ્રસાદીનો કુંડ છે અને ચરણામૃત માટેનો કુંડ છે મહેરબાની કરીને આ કુંડની અંદર કોઈ નાવું નહીં કે સાબુ પાવડરનો ઉપયોગ કરવો નહીં મારા દીકરાવા ચારમાંથી આ ત્રણમાંથી એકેયનો ઉપયોગ ન કરે પહેલામાં જો કે ચરણામૃત હું કામ લેવું આખા આખા ધુબાકો જ ન માલ લઈ પવિત્ર થઈ જાય એમ બરાબર છે એટલે આ છે હમણાં તમને ખબર હોય તો ગુજરાતની અંદર એક મંદિરની અંદર શ્રીફળ વધારવાની જાહેર કરી હતી અંબાજી શ્રદ્ધામાં અંશતામાં હું ફેરો ને બીજા દિવસે છાપામાં આવ્યું હતું એ સોકામે ના પાડી એક વિવાદ બીજો હાલતો હતો પેલા પ્રસાદી બરાબર છે તો અહીંયા હું ડખો છો એને એના જે મેનેજમેન્ટ છે એને એમ કીધું ભાઈ શ્રીફળ છે તમે લઈ આવો એની સામે વાંધો નહીં અહીંયા લઈ આવી તમે માતાજીને ધરી અને પાછું ઘરે લઈ જાઓ ન્યા વધે કારણ કે અહીંયા જે છે ને એ ગંદકી થાય છે ઘણી વખત શ્રીફળની જે પ્રસાદી આપણે ન્યાય મૂકીને આવતા હોય છે પગમાં રખડે આ તે પોઝિટિવ થિંકિંગ બતવા તો બીજા દિવસે આપણી પબ્લિક જ્યાં મજા આવી નાખે કેમ્પસમાં ન્યા શ્રીફળ વધે નાખ્યા પણ શ્રદ્ધા કહેવાય કન શ્રદ્ધા કહેવાય અને કાંઈ નહીં તો આ જે મંદિરે ચડવાનું જે પગથિયું હોય ને પેલા પગે જે ધબધબાટી બોલે કોટાવ ત્યાંથી આખો ગામ પસાર થવાનું આને અંધશ્રદ્ધા કહેવાય શ્રદ્ધા 100% હોય છે કોઈ પણ વસ્તુ પણ આને અંધશ્રદ્ધા પણ તમે ઘેર લઈ જાઓ તમને વાંધો હું આવે અને ગુજરાતમાં એવા કેટલાય મંદિર છે કે જ્યાં શ્રીફળ જે છે એ તમને હાથમાં ત્યાં પ્રસાદીમાં ધરી દે માતાજી પાસે કે મંદિર કે જે કાંઈ મંદિર હોય ભગવાન ત્યાં ધરી તમારે ઘરે લઈ આવવાનું ત્યાં વધારે નાખવાનું પણ અહીંયા જે છે એ આ વસ્તુ હોય રાઈટ તો આ છે ચલો નેક્સ્ટ હા ફાયદો છે એમાંનો નુકસાન એવું કારણ કે સિક્કાની બે બાજુ હોય બરાબર છે તો નુકસાન ને તણ પર છે નથી આપણું જોડા મંદિર શું નુકસાન થાય જ્વાળામુખી પ્રસ્ફોટ નથી જ્વાળામુખી પ્રસ્ફોટ નથી હાઇડ્રોજન
हाइड्रोजन की रासायनिक संज्ञा हो गई भाई यस कार्बन डाइऑक्साइड CO2 એટલે કે CO2 અને સલ્ફર ડાયોક્સાઇડ શું થાય SO2 આ ડાયોક્સાઇડ આ મતલબ જો ચિંતા કરવાનો કે ડાયો હું ના કરો ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ H2O ઉત્પન્ન થાય અને ઉત્પન્ન થાય એટલે વાતાવરણને છે પ્રદૂષિત થાય सल्फर डाइऑक्साइड हाइड्रोजन और कार्बन डाइऑक्साइड उत्पन्न થતા વાતાવરણ પ્રદૂષિત થાય જો આ જ્વાળામુખી છે ને એ જમીન ઉપર ફાટે તો ફાયદો છે એનો ઘણો બધો અહીંયા આપણે લિસ્ટ આપ્યો પણ આનો આ જ્વાળામુખી જો સમુદ્રમાં ફાટે બે નુકસાન પહેલું તો સુનામી આવે અને બીજું કે સમુદ્રના તમામ જીવ સૃષ્ટિ છે નાશ પામે લખો समुद्र में ज्वालामुखी फाटता जीव सृष्टि नाश पावे समुद्र में ज्वालामुखी फाटता जीव सृष्टि नाश पावे सॉरी खाली में ना है ना ये ताकत है पानी का तब जा रहा है कितना बड़ा एकदम फोर्स फोर्स किया होता है अगर बीजी वस्तु के जहां ज्वालामुखी रहे ना हुए એની આસપાસમાં સૌથી વધારે ભૂકંપ આવવાની શક્યતાઓ વધારે હોય લોકો ભૂકંપની શક્યતાઓ વધારે રાતે સૂતા એક ધડ 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 થાય તો એક બેડ કે મળે કે નસકોરા બોલે છે ભૂકંપ નથી લોકો એના નસકોરા કેવા હોય માણસમાં ગણો ક્ષમા કરે નથી ભૂકંપ બરાબર તો આ છે એના ફાયદા ગેરફાયદા આટલી વસ્તુ જે છે જ્વાળામુખી નામના ટોપિકમાંથી તમારા કામની છે વર્ગ 3 હોય ચાહે ક્લાસ સુપર ક્લાસ 3 હોય ક્લાસ 1 2 હોય તો હજી વીકેન્ડમાં જવું પડે પણ આપણે જે છે ત્યારે ક્લાસ 3 સુપર ક્લાસ 3 ના બે ના પર ધ્યાન રાખીને ચાલુ બરાબર ફાયદામાંથી બે આ આપણે જે છે ખનિજ કેન્દ્ર જોઈ ગયા હતા કે જ્વાળામુખી નિર્મિત પર્વતમાંથી જે છે ખનિજ મળે આમાંથી જે પૂછાય છે આ દુધ્યું તળાવ એટલે કે ટેકર જે છે એ તળાવ નિર્માણ કરે છે એક્ઝામ્પલ પૂછાય તો અને આ સૌથી વધારે પૂછાય છે ગંધક તરીકે શું વપરાય પછી ઓલું હોય પૂછ હોય તો સામાન્ય રીતે પૂછે કયા કયા વાયુઓ ઉત્પન્ન થાય જ્વાળામુખી તો એના ખાલી નામ રાખ્યા